દાંડી યાત્રા ગાંધીજી 61 વર્ષની ઉંમરે શરૂ કરી અને દાંડી યાત્રા શરૂ કરી એ પહેલાં એમણે ઘણું વિચાર્યું હતું, ઘણા બધા 11 મુદ્દા હતા, એમાંથી એમણે આ નમક એટલે કે મીઠા પર 2400% વેરો જે હતો એટલે એમને લાગ્યું કે મીઠું છે તે આમ જોવા જઈએ ને તો ગરીબ હોય કે અમીર હોય, નાનું બાળક હોય કે વૃદ્ધ હોય, મનુષ્ય હોય કે પ્રાણી હોય, દરેક વ્યક્તિની જરૂરિયાતની વસ્તુ છે એટલે બધાનો સહકાર મળી રહે. અને અંગ્રેજોને સામે કોઈની બોલવાની હિંમત નહોતી અને ગાંધીજીએ નક્કી કર્યું કે આપણે મીઠાના જે દાંડી દરિયા કિનારો છે જ્યાં મીઠું પકવવામાં આવે છે ત્યાં જઈને આપણે મીઠું ચૂટકીભર મીઠું લઈને આપણે કહીશું કે હવે આપણે મીઠાનો કર નહીં ભરીએ. તો એમણે એક શરૂઆત અહીંથી કરી. દેશની આઝાદીમાં કેટલું મહત્ત્વપૂર્ણ, કારણ કે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી આવ્યા ત્યારે ઘણા બધા સત્યાગ્રહ ચાલ્યા છે. એકચ્યુઅલી તમે જો ધ્યાનથી જોશો ને અંગ્રેજો કેવી રીતે આપણા દેશમાં આવ્યા અને કેવી રીતે એમણે શરૂઆત કરી તો તમને ખબર હશે કે આપણા દેશમાં બહુ વર્ષો પહેલાં જાગીરદાર હતા કે જે લોકો આમ આવે અને જો કેટલી ફસલ થઈ છે તો તમારે એટલી લગન આપવાની, અને કોઈ રાજા સારો હોય તેમ કે લગન માફ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ વખતે જે વિઘ્નો આવે વખતે. અંગ્રેજો આવીને શરૂઆત ક્યાંથી કરી છે કે દરેક વ્યક્તિના નામની સાથે એની જમીન જે છે એની માપણી થઈને રજીસ્ટ્રેશન થાય અને પછી ટેક્સ લેવામાં આવે. અંગ્રેજો વરસાદ પડે કે ના પડે ટેક્સ તો એમને આપવાનો જ. એટલે ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી આવે, તમે જુઓ બોરસદ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, બધા સકેડા સત્યાગ્રહ, એ સત્યાગ્રહો જ્યાંથી અંગ્રેજોએ શરૂ કર્યું હતું ગાંધીજીએ ના કર્યો. કર કેવી રીતે આપણે એની સાથે એમની લડત શરૂઆતમાં એનાથી જ હતી. મીઠું એ જરૂરિયાતની વસ્તુ છે ને 2400% ટેક્સ એ તો ઘણો વધારે કહેવાય. એટલે બધા મુદ્દામાંથી એમણે આ મીઠાનો જે કરવાળો મુદ્દો હતો એ એમણે પસંદ કર્યો. ગાંધીજી કોઈને કોઈ રીતે લોકોમાં જનજાગૃતિ લાવવા માંગતા હતા. અહીંયા બહુ નજીક ખંભાતનો અખાત છે, 3 દિવસ ચાલત તો પણ પહોંચી જાત, પણ દાંડી એટલે ઘણી લાંબી મઝલ એમણે શરૂ કરી. કારણ કે જેટલા વધારે ગામડાના લોકો એમની સાથે કનેક્ટ થાય, જેટલા વધારે લોકોમાં એ જુવાળ પેદા કરી શકે એવો એમનો પ્રયત્ન રહ્યો છે દાંડી માટે. અહીંયાથી એમણે પસંદ કરેલા માણસો એમની સાથે ગયેલા, અલગ અલગ 14 પ્રાંતના લોકો એમની સાથે જોડાયેલા, લગભગ 78 માણસો અહીંયાથી એમની સાથે જોડાયેલા અને બીજા 2 લોકો રસ્તામાંથી જોડાવાના હતા. કુલ 80+ મહાત્મા ગાંધી 81 લોકોની આ યાત્રા હતી. ગાંધીજીએ યાત્રા દરમિયાન શું ખાવું પીવું એનું પણ એક તમને લિસ્ટ મળશે કે લીલું કે લાલ મરચું ખાવું નહીં, 3 તોલાથી વધારે ઘી નહીં. એટલે દાંડી યાત્રામાં જે લોકો જોડાયા છે એ લોકો ખરેખર તો કફન બાંધીને નીકળેલા, આઝાદીની લડત માટે ફના થવા નીકળેલા લોકોની યાત્રા એ હતી. અને ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી હતી કે કાગડા કૂતરાના મોતે મરીશ, રવળી રજળીને મરીશ, પણ સ્વરાજ લીધા વિના હવે હું અહીંયા પાછો આવવાનું નથી. અને ગાંધીજી પાછા આવ્યા. એ તો હું હતી નહીં ત્યાં એટલે મને ક્યાંથી ખબર પડે, પણ વાંચવા એવું મળે છે કે બ્રિટિશ સલ્તનતના પાયામાં હું લૂણો લગાડી રહ્યો છું, એવા શબ્દો આપણે વાંચીએ છીએ ત્યારે ખબર પડે છે કે આવા શબ્દો ગાંધીજી વખતે. કારણ કે બધાને એવું લાગતું હતું કે ચપટી મીઠા, ગાંધીજી 61 વર્ષની ઉંમરના છે, રસ્તામાં ક્યાંક પહોંચી શકશે કે નહીં. અને બીજું એ પણ હતું કે સરકાર એમની ધરપકડ કરશે, તો પછી બધું પ્લાનિંગ હતું કે જો ગાંધીજીની ધરપકડ થાય તો એના પછીનું સુકાન સંભાળશે સરોજિની નાયડુ, અને જો એમની પણ ધરપકડ કરવામાં આવે તો અબ્બાસ તૈયબજી. એટલે આખું બધું પ્લાનિંગ હતું. પહોંચી ગયા ત્યાં દાંડી, પછી કરાડીથી એમની ધરપકડ રાત્રે 2 વાગે થઈ,
પણ દાંડીએ રોકાયા છે અને જાતે મીઠું કેવી રીતે પકવે એ પછી એમણે જ્યારે કહ્યું કે હવે આપણો નેક્સ્ટ પ્રોગ્રામ છે ધરાસણા સત્યાગ્રહ, ત્યારે એમને રાત્રે 2 વાગે પકડ્યા અને એ વખતે 60,000 લોકોને પકડવામાં આવ્યા હતા. પણ વિદેશોમાં પણ આ આર્ટિકલ ચમક્યો બધાના છાપામાં અને એટલે એને બહુ જ વધારે પડતી આપણે શું કહેવાય કે પ્રસિદ્ધિ મળી.